મોર્નિંગ બાળકો. તમે તમારી આજુબાજુ ઘણા બધા પશુઓ અને પંખીઓને જુઓ છો ને, તો તમે કયા કયા પંખીઓને જુઓ છો? કાગડો, પોપટ, ચકલી, કબૂતર, તો આ બધા પંખીઓ ક્યાં રહે? માળામાં રહે. અને કેવા સરસ મજાના માળામાં રહે છે. ચકલીનો માળો જુદો હોય છે, કબૂતરનો માળો જુદો હોય છે, અને સુગરીનો માળો તો કેવો સરસ મજાનો હોય છે, હોય છે ને? અને તમે તમારી આજુબાજુ પશુઓને પણ જુઓ છો ને, કયા કયા પશુઓને જુઓ છો? ગાય, ભેંસ, બકરી, ઘોડો, ઘેટું, આ બધા પશુઓને તમે જુઓ છો ને, તો આ બધા પશુઓનું રહેવાનું પણ અલગ અલગ હોય છે. ગાય કોડમાં રહે છે, ઘોડો તબેલામાં રહે છે, અને દળમાં કોણ રહે? કીડી, મકોડો, સાપર દળમાં રહે ને. અને તમે બધા ક્યાં રહો? ઘરમાં. કેવા સરસ મજાના ઘરમાં આપણે મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન સાથે રહીએ છીએ ને. ચાલો તો આજે આપણે કાગળમાંથી ઘર બનાવતા શીખીએ. આ ગુલાબી રંગનો રંગીન કાગળ છે, તેનો આકાર ચોરસ છે. હવે આપણે આ કાગળના બંને છેડાને સામસામે આ રીતે ભેગા કરી દઈશું. અને આ પ્રમાણે મને આ કયો આકાર થયો? લંબચોરસ આકાર થયો. હવે આપણે ફરીથી અને આ પ્રમાણે વાળી દઈશું. એટલે કયો આકાર થયો? આ ચોરસ આકાર થયો. હવે આ ચોરસ આકારની ગળીને આપણે આ રીતે ખોલી નાખીશું. તો કેટલા ચોરસ ભાગ થયા? 1, 2, 3, 4 ભાગ થયા. હવે આપણે શું કરવાનું છે? આ બે ચોરસ ભાગને ફરીથી અહીં સુધી વાળવાનું છે. કઈ રીતે વાળવાનું છે જુઓ. આ રીતે બરાબર આપણે આ રીતે વાળી દઈશું. જો બાળકો, આ રીતે વળાઈ ગયું ને. હવે આપણે આ બે ચોરસ ભાગમાં આપણે ત્રિકોણ આકારની ગઢી કરીશું. તો કઈ રીતે? તો અહીંથી આ પ્રમાણે હું વાળી દઈશ. જો ત્રિકોણ ગઢી થઈ ગઈ ને. હવે આ ખૂણાને પણ આપણે બરાબર મૂકીને આ પ્રમાણે વાળી દઈશું. જો આવો આકાર થઈ ગયો ને. હવે આપણે શું કરીશું? આ ખૂણાને અહીં આ પ્રમાણે વાળી દઈશું. જો આવો આકાર થયો ને. હવે આપણે ફરીથી શું કરીશું? આ સીધી લીટીમાં આ કાગળને ફરીથી વાળીશું. તો કઈ રીતે વાળીશું? અહીંથી હું આ પ્રમાણે આ રીતે વાળી દઈશ. આ બાજુથી પણ આપણે અહીંથી સીધું વાળી દઈશું. રહી ગયું? જુઓ, ફરીથી ચોરસ ગઢી થઈ ગઈ ને. હવે આપણે ફરીથી આ ત્રિકોણને આ રીતે ખોલી દઈશું. જો તો આ પ્રમાણેની ગઢી થઈ ગઈ. હવે આપણે શું કરીશું? આ ત્રિકોણને ફરીથી ખોલી દઈશું અને આ ભાગને બહાર કાઢીશું અને ફરીથી આ રીતે બંધ કરી દઈશું. અને અહીંથી કાગળને, આ રંગીન કાગળને આ પ્રમાણે વાળીને આ પ્રમાણે આ બાજુથી પણ આ પ્રમાણે વાળી દઈશું. જુઓ અને કહો તો આપણે કયો નમૂનો બનાવ્યો? ઘરનો. વેરી ગુડ. કેવું સરસ મજાનું ઘર બનાવ્યું ને. હવે આપણે આ ઘર પાસે બારણા દોરીશું અને બારી દોરીશું. અને બારી દોરીશું.
બીજી બારી દોડીશું. દોડાઈ ગઈ ને, હવે આપણે સ્કેચ પેન વડે બોર્ડર કરીશું. હવે આપણે આમાં ડિઝાઇન કરી દઈશું જરા. જો સરસ મજાનું ઘર તૈયાર થઈ ગયું ને. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તમારે રંગીન કાગળમાંથી ઘર બનાવવાનું છે. આગળ બનાવવા માટે તમે મમ્મી પપ્પા મોટા ભાઈ બહેનની મદદ લઈ શકો છો. અને આ ઘરને તમારે ક્રાફ્ટની ચોપડીમાં ચોંટાડવાનું છે. તો તમે બધા ચોંટાડશો ને. બાય.